નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી તરફથી હું નરીની ટંડેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ પાર્ટ 1 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. મિત્રો, 6 ધોરણમાં આપી શકી ગયા છીએ કે કોને પ્રાકૃતિક સંખ્યા કહેવાય અને કોને પૂર્ણ સંખ્યા કહેવાય તેનું થોડું રિવિઝન આપણે કરીએ. તો 1, 2, 3, 4 વગેરે સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે તે આપણે જાણીએ છીએ. એ ઉપરાંત આ પૂર્ણ પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે તે પણ આપણે જાણીએ છીએ, એટલે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળશે નહીં. આ પછી આવે છે પૂર્ણાંક સંખ્યાનો વાળો. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, એટલે કે 0, 1, 2, 3, 4 વગેરે સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, સમજો પડી બાળકો. અને આ પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે, એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળશે નહીં. આ બે વસ્તુ આપણે 6 ધોરણમાં શીખી ગયા છે. તો યાદ આવ્યું બાળકો? સમજ પડી બધાને? કોને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, કોને પૂર્ણ સંખ્યા કહેવાય, સમજ પડી ને? હવે આપણે આગળ વધીશું. હવે આપણે પૂર્ણાંક સંખ્યાનું આપણે સંખ્યારેખા પર નિરૂપણ કરીશું. તો સૌથી પહેલાં અમે સંખ્યારેખા દોરી છે અને ધ્યાનથી નિહાળો મિત્રો. મેં બરાબર મિડલમાં 0 લખ્યું છે, વંચાય છે બાળકો? હવે 0ની જમણી બાજુ મેં પૂર્ણાંકો લખ્યા છે તે જુઓ. 1, 2, 3, 4, 5 એવી રીતે 6, 7, 8 આવી શકે, બરાબર? તો આ જે પૂર્ણાંકો છે એ ધન પૂર્ણાંકો કહેવાય છે, એટલે કે 0ની જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા છે. સમજ પડી બાળકો? નેક્સ્ટ હવે આપણે ડાબી બાજુ જોઈએ. તો ડાબી બાજુએ મેં -1, -2, -3, -4, -5 લખેલું છે. એ પ્રમાણે તમે આગળ સંખ્યા લખી શકો છો. તો આ માઇનસ શબ્દ છે એનો મતલબ કે ઋણ, એટલે કે 0ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા છે. સંખ્યારેખા બધાને સમજાય? સમજ પડી ને? એટલે કે ટૂંકમાં એમ કહી શકાય કે સંખ્યારેખા ઉપર 0ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો અને જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા હોય છે. 0 એ પોતે ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી, આ વાત ખાસ યાદ રાખજો. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંકો, 0 અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, ખાલી જગ્યામાં MCQમાં આ વસ્તુ પૂછી શકે. એટલે કોને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, કોને પૂર્ણ સંખ્યા કહેવાય, કોને ધન પૂર્ણાંક, કોને ઋણ પૂર્ણાંક અને કોને સંખ્યારેખા. સમજણ પડી બધાને? ગુડ, સરસ, વેરી ગુડ. મિત્રો, વધુ માહિતી જાણીએ આપણે આ સંખ્યારેખા વિશે. તો 0 કરતાં મોટી સંખ્યાઓને ધન પૂર્ણાંકો કહેવાય, બરાબર છે? 0 આપણે સંખ્યારેખા પર સમજાવ્યું તેમ 0 કરતાં મોટી સંખ્યાઓને ધન પૂર્ણાંકો કહેવાય, બરાબર છે? એ જ પ્રમાણે 0 કરતાં નાની સંખ્યાઓને ઋણ પૂર્ણાંકો કહેવાય છે, બરાબર ને? સમજ પડી? આ પ્રમાણે બધા જ ધન પૂર્ણાંકો એ 0 અને ઋણ પૂર્ણાંકો કરતાં મોટા હોય છે, બરાબર? ધન પૂર્ણાંકો એ 0 કરતાં પણ મોટા હોય છે અને ઋણ પૂર્ણાંકો કરતાં પણ મોટા હોય છે, રાઈટ? સમજ પડી? હવે બીજી વસ્તુ એ જાણવાની કે મિત્રો, સંખ્યારેખા પર જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે. તમે જોશો સંખ્યારેખા ઉપર, તો ડાબી બાજુથી જમણી બાજુ જેમ જેમ આપણે જમણી બાજુ જઈશું તેમ સંખ્યા મોટી થતી જોવા મળે છે. 0 કરતાં 1 મોટા,
એક કરતાં બે મોટા, બે કરતાં ત્રણ મોટા, ચાર ત્રણ કરતાં ચાર મોટા, ચાર કરતાં પાંચ મોટા. સમજાયું બધાને? એવી જ રીતે માઇનસ વન કરતાં ઝીરો મોટા, માઇનસ ફોર કરતાં માઇનસ વન મોટા. એ ખાસ સમજણ તમારે મેળવવાની છે. એ જ પ્રમાણે સંખ્યા રેખા પર જેમ આપણે ડાબી બાજુ જોઈએ તેમ સંખ્યા નાની થતી જાય છે, બરાબર છે? હં, દાખલા તરીકે આ માઇનસ પાંચ છે, એ તમને આ પાંચ એટલે મોટા લાગે, પણ એ માઇનસ વન કરતાં એ નાના છે. કારણ કે એ સંખ્યા માઇનસ પાંચ એ માઇનસ વનની ડાબી બાજુએ આવેલી છે, એટલે એ નાની સંખ્યા છે, જ્યારે માઇનસ વન એ મોટી સંખ્યા છે. એટલે ટૂંકમાં તમારે એટલું ધ્યાન રાખવાનું કે સંખ્યા રેખા વચ્ચે બરાબર શૂન્ય આવે, શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવે અને જમણી બાજુએ ત્રણ પૂર્ણાંકો આવે. શૂન્ય એ બધા જ ઋણ પૂર્ણાંકો કરતાં મોટો છે, એટલું પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે સંખ્યા રેખા બરાબર સમજી લેજો બાળકો. થેન્ક યુ. અહીંયા નીચે મેં હોમવર્ક આપ્યું છે, એ તમારે નેક્સ્ટ લેક્ચરમાં કરીને મને બતાવવાનું છે. સમજવાનો પ્રયત્ન કરજો, જરૂર તમને આવડશે. થેન્ક યુ બાળકો, ખૂબ ખૂબ આભાર તમારો.